वरसाद ने एक जापटाए खेलैयाओ अने आयोजकोनी मजा बगाड़ी नाखी। आम तो आ ग्राउंड गरबे घूमवा माटे हतो, परंतु वरसादे गरबाना रंगमां भंग पाडता गरबानुं ग्राउंड कीचड़मां फेरवाई गयुं। अमदावादना पूर्व विस्तारमां वरसाद खाबकता गरबा आयोजकोनी मेहनत पर पाणी फरी वळ्या। नोरताना पहला दिवसे आयोजकोए खूब ज उत्साहथी आयोजन कर्युं, परंतु आकाशी आफत वरसता खेलैयाओ निराश थया। गरबाना ग्राउंडमां कीचड़ना दृश्यो मणिनगरना छे। अहींना मणियारो गरबा महोत्सवना ग्राउंडमां वरसादी पाणी भराई जता आयोजकोनी ऊंघ हराम थई। वरसादने कारणे ग्राउंडमां कीचड़ थई जता प्रथम दिवसे गरबानुं आयोजन थई शके एवी शक्यता नહીવત છે। विधानसभा चूंटणीने લઈને સીઆર પાટીલનું નિવેદન, ગત વર્ષ કરતા વહેલા યોજાઈ શકે છે ચૂંટણી। विधानसभा चूंटणी ने लईने सीआर पाटिले निवेदन आप्युं, वहेला चूंटणी योजावानी व्यक्त करी शक्यता। આણંદમાં ભાજપના પેજ પ્રમુખના આયોજિત સંમેલનમાં વહેલી ચૂંટણી યોજાવાના સંકેત આપ્યા। ભાજપના કાર્યકરોને સંબોધન કરતી વખતે તેમણે આ સંબોધન કર્યું। રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા બેઠકો, તૈયારીઓ તેમજ રાજકીય સમજને આધારે નિવેદન આપ્યાનું જણાવ્યું। સીઆર પાટીલના નિવેદન તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠકોને આધારે ચૂંટણી નવેમ્બરમાં જ પૂર્ણ થવાની શક્યતા રાજકીય નિષ્ણાંતો દ્વારા પણ વ્યક્ત કરાઈ। કાર્યકરોને દિવાળી તેમજ તહેવારોને લઈ સુષુપ્ત ન થવા તેમજ જોમ જુસ્સાથી ચૂંટણી લડવા જણાવાયું। આ ઉપરાંત તેમણે વિરોધીઓને આડે હાથે લેતા બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા હોવાનું પણ જણાવ્યું, તેમજ દિલ્હીથી આવનાર રિટર્ન ટિકિટ કઢાવી લે તેવું નિવેદન આપી વિરોધીઓને આડે હાથ લીધા। ગયા વખતે 2012 અને 17 ની અંદર તો ડિસેમ્બરની 12મી તારીખે ઇલેક્શન હતું, આ વખતે કદાચ 10-12 દિવસ વહેલું આવી જાય એવું મારું માનવું છે, મને કોઈએ કહ્યું નથી।